એકેડમી એપ્લિકેશનના માધ્યમથી તમે ઘરે બેઠા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકો છો ડીવાય એસઓ મેઇન્સની એક્ઝામ માટે અલગ અલગ વિષય તમને અલગ અલગ ગ્રેટ એજ્યુકેટર્સ દ્વારા ભણાવવામાં આવશે ગુજરાતના બેસ્ટ શિક્ષકો દ્વારા અહીંયા બેસ્ટ નોલેજ તમને આપવામાં આવશે ત્રેવીસ તારીખથી આજે ડીવાય એસ મેઇન્સનો એક્ઝામનો જે કોર્સ છે એ ચાલુ થઈ રહ્યો છે તો આજે જ એકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને એમાં એનરોલ થાવ અને એમાં જે કાંઈ પણ સબસ્ક્રિપ્શન ફી હશે એમાં તમે આપણો કોડ પહેલું ટેન યુઝ કરશો એટલે તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો આજે છે ત્રેવીસ સપ્ટેમ્બર અને ત્રેવીસ સપ્ટેમ્બરને લગતા અગત્યના સમાચાર છે એ બધાની વાત આપણે અહીંયા કરવાની છે યુકેને કેમ ફરીથી લોકડાઉન કરવાની નોબત આવી છે એક જ દિવસમાં ભારતમાં રેકોર્ડ બ્રેક દર્દી સાજા થયા છે આઠ સાંસદોએ આખી રાત ધરણા કર્યા છે સાથે સાથે બે વર્ષ સુધી હપ્તા ભરવામાંથી રાહત મળી શકે છે એવી કઈ બેંક દ્વારા જાહેરાત કરવામાં આવી એ બધી જ માહિતી છે આપણે આ વિડીયોમાં જોવાની છે એક પછી એક માહિતી જોતા જઈએ યુકેમાં કોરોનાનો બીજો દોર ચાલુ થયો છે જેમાં આપણે દિલ્હીમાં ચાલુ થયો છે એવી જ રીતે યુકેમાં કોરોનાનો બીજો રાઉન્ડ ચાલુ થયો છે અમેરિકાના ઘણા બધા રાજ્યોમાં પણ કોરોનાના કેસ છે એ ફરીથી વધવા લાગે છે જો યુકોમાં તાત્કાલિક પગલાં નહીં લેવામાં આવે તો ઓક્ટોબર સુધીમાં દરરોજના પચાસ હજાર કેસ નોંધાશે એવી ચેતવણી ત્યાંની સરકાર દ્વારા જ આપવામાં આવી છે એટલે બોરિસ જોન્સન દ્વારા પણ ઘણા બધા નિર્ણય છે એ બદલવામાં આવ્યા છે અને લોકડાઉન જેવી સ્થિતિનું નિર્માણ કરવામાં આવ્યું છે કદાચ ત્યાં લોકડાઉન પણ લગાવવામાં આવશે એવા અત્યારે ન્યૂઝ માર્કેટમાં ફરી રહ્યા છે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ તો ક્રૂડનો ભાવ છે એ પહોંચ્યો છે પાણીથી પણ ક્રૂડ હવે સસ્તું થયું છે બ્રેન્ડ ક્રૂડ છે એ ચાર ટકા ઘટીને ઓગણચાલીસ પોઈન્ટ ઓગણીસ ડોલર પ્રતિ બેરલના સ્તર પર આવી ગયું છે એક લિટરની ગણતરી કરીએ તો અઢાર પોઈન્ટ પંદર રૂપિયાની કિંમતનું આ ક્રૂડ થાય છે ભારતમાં આપણે પાણીની બોટલ લેવા જઈએ તો તે વીસ રૂપિયામાં મળે છે એટલે કે ક્રૂડ જે છે એ વીસ રૂપિયા કરતાં એટલે પાણીની બોટલ કરતાં પણ સસ્તું અત્યારે થયું છે જે એનો લાભ છે એ નાગરિકો સુધી પહોંચવો જોઈએ એવી આપણે આશા રાખીએ ભારતમાં એકવીસ સપ્ટેમ્બરના રોજ એક જ દિવસમાં એક લાખથી પણ વધારે દર્દીઓ સાજા થયા છે જ્યારે અત્યાર સુધીના સૌથી ઓછા કેસ પંચોતેર કેસ એકવીસ સપ્ટેમ્બરના રોજ નોંધાયા હતા રાજ્યસભામાં સસ્પેન્ડેડ સાંસદોએ પૂરી રાત સુધી ધરણા કર્યા હતા કૃષિ બિલ પાસ થયું એ એના વિરુદ્ધમાં જે હંગામો કરવામાં આવ્યો હતો ખુરચી તોડી નાખવામાં આવી હતી માઇક તોડી નાખવામાં આવ્યા હતા સભાપતિ હતા એમની ખુરચી સુધી આ સાંસદો પહોંચી ગયા હતા તો આઠ સાંસદો છે એને એમણે આખી રાત ધરણા કર્યા હતા ઉપાધ્યક્ષ છે હરિવંશે ચા નાસ્તો લઈને પહોંચ્યા હતા પરંતુ આ સાંસદોએ તેનો અસ્વીકાર કર્યો હતો કેરળના તિરુવનંતપુરમ પરથી બે આતંકવાદીઓ પકડાયા છે તેલા ઘણા દિવસથી આતંકવાદી પકડાઈ રહ્યા છે આ પહેલાં પણ એક સાથે આઠ આતંકવાદી પકડાયા હતા એક છે કેરળનો રહેવાસી છે જ્યારે બીજો છે ઉત્તર પ્રદેશનો રહેવાથી રહેવાસી હતો સાઉદી અરબથી તેઓ બંને કેરળ પહોંચ્યા હતા ભારતીય નેવીમાં પ્રથમ વખત બે મહિલા અધિકારી યુદ્ધ યુદ્ધ જહાજ પર તૈનાત થયા છે જે મહિલાઓ માટે ગર્વની વાત કહી શકાય જે સમાનતાને આપણી સરકાર છે પ્રાધાન્ય આપી રહી છે એના અંતર્ગત પ્રથમ વખત બે મહિલા છે યુદ્ધ જહાજ પર તૈનાત થયા છે વધુ વ્યાજ ભરવાની શરતે બે વર્ષ મોરાટોરિયમનો લાભ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આપવાનું નક્કી કરવામાં આવ્યું છે આ લાભ લેનારને પાંત્રીસ બેઝિસ પોઈન્ટ છે એનું વ્યાજ છે એટલું વધારે ભરવું પડશે અને સાથે સાથે લોકડાઉન પહેલાંનો જે સમય હતો માર્ચ બે હજાર વીસ સુધીમાં જો હપ્તા રેગ્યુલર ભરેલા હોય તો એ જ લોકોને આ બે વર્ષ સુધીની રાહત આપવામાં આવશે સાથે સાથે જે તે વ્યક્તિએ એ પણ સાબિત કરવું પડશે કે તેમને નોકરી કેટલા સમયમાં મળી જશે તેના કારણે નોકરી ગઈ છે અને અત્યારે તેઓ આર્થિક સંકટમાં છે તો જ તેમને આનો લાભ છે મળવાપાત્ર રહેશે ઘણી બધી પ્રાઇવેટ બેંક છે એ પણ આ બાબતે વિચારી રહી છે સંસદની પહેલી સ્પીચમાં આપણા પોરબંદરના જે સાંસદ સભ્ય છે રમેશભાઈ ધડુક તેઓ છવાઈ ગયા હતા તેમણે ગુજરાતીમાં સ્પીચ આપી હતી અને ખેડ પંથકના ખેડૂતો માટે મદદની માંગણી એમણે કરી હતી દીપિકા પદુકોની ડ્રગ્સ અંગેની ચેટથી ખળભળાટ થઈ છે ટોચની અભિનેત્રી છે નશા માટે કરગરતી જોવા મળી હતી અને તેમના જે મેનેજર છે એને એનસીબીનું સમન્સ આ બાબતે મળ્યું છે ભારતમાં એટું એ કોરોના વાયરસના સ્ટ્રેનને કારણે કેસો સતત વધી રહ્યા છે જે અત્યારે રિસર્ચમાં બહાર આવ્યું છે દુનિયામાં મોટાભાગના કેસો છે આ સ્ટ્રેનથી જ સંક્રમિત થયા છે અને ભારતમાં આ છે 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 એના કારણે અત્યારે ઝડપથી વધી રહ્યા એવું આ સંશોધનમાં સંશોધનમાં એક બહાર આવ્યું કે શારીરિક શ્રમ કરતા લોકોમાં એન્ટીબોડી વધારે જોવા મળે છે ઓફિસમાં કામ કરતા હોય તો છ થી આઠ ટકા લોકોમાં એન્ટીબોડી જોવા મળ્યા છે જ્યારે ચોવીસ ટકા મજૂરોના શરીરમાં એન્ટીબોડી જોવા મળ્યા છે કોરોના મહામારીના આઠ મહિના બાદ પણ દેશમાં આઈસીયુની બેડની અત્યારે સતત અછત વર્તાઈ રહી છે ધીમે ધીમે કેસમાં વધારો થઈ રહ્યો છે એમ આઈસીયુ બેડની અછત દેખાઈ રહી છે એક વર્ષ માટે કામ કરશો તો પણ હવે ગ્રેચ્યુઇટીનો ફાયદો મળશે અત્યાર સુધી પાંચ વર્ષ સુધીનો નિયમ હતો ગ્રેચ્યુઇટી એટલે કે તમે જે તે કંપનીમાં કામ કરેલું હોય તો કંપનીની જે શાખા વધી કીર્તિ વધી એના અંતર્ગત જે તે એમ્પ્લોય હોય એને રૂપિયા આપવામાં આવતા હોય છે તો એ પહેલા પાંચ વર્ષ માટે કામ કરો તો મળતા હતા હવે એક વર્ષ માટે કામ કરશો તો પણ ગ્રેચ્યુટી મળવા પાત્ર થશે એવું સોશિયલ સિક્યુરિટી કોડ બે હજાર કરવામાં આવી છે જોકે આ બિલ છે બંને ગૃહોમાંથી પસાર થવાનું બાકી છે છ રવિ પાકના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે ખેડૂતોનું જે આંદોલન ચાલી રહ્યું છે એને શાંત કરવા માટે સરકાર દ્વારા આ જે એમએસપી છે મિનિમમ સપોર્ટ પ્રાઇસ એમાં વધારો કરવામાં આવ્યો છે ઘઉંમાં પચાસ રૂપિયા જવમાં પંચોતેર રૂપિયા કુસુમમાં એકસો બાર રૂપિયા ચણામાં બસો પચીસ સરસવમાં બસો પચીસ અને મહી મસૂરમાં ત્રણસો પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે સો કિલો પાંચ મણના ભાવે આટલા રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તેપન કરોડ પશુઓને પણ હવે આધાર નંબર મળશે પશુઓની પ્રજાતિની ઓળખ રોગ અને રસીકરણ વગેરેની મદદ માટે આ જે આધાર નંબર છે ઉપયોગી થશે એવું સરકારનું કહેવું છે દુનિયાની બેંકોમાં બે લાખ કરોડના શંકાસ્પદ વ્યવહારોએ વૈશ્વિક બજારોને હચમચાવી નાખ્યા છે અલગ અલગ બેંકોમાં અલગ અલગ ફ્રોડ ટ્રાન્ઝેક્શન થયા છે એમાં ભારતની બેંકો પણ સામેલ છે જ્યાં આવી રહી છે એવું રાજ્ય બિહાર અને મોદીની ચૌદ હજાર બસો અઠ્ઠાવન કરોડના પ્રોજેક્ટની ભેટ આપવામાં આવી છે મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સથી આ બધાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું અલંગમાં આઈએનએસ વિરાટનું આગમન થયું છે જરૂરી કાર્યવાહી બાદ તેનું ભંગાણ કરવામાં આવશે જોકે સોશિયલ મીડિયામાં એક એવી ઝુંબેશ ઉઠી રહી છે કે આ જે આઈએનએસ વિરાટ છે એને મ્યુઝિયમ બનાવવામાં આવે એનું ભંગાણ કરવામાં ના આવે જેથી કરીને લોકો છે એ કામગીરીને જાણી શકે સૌરાષ્ટ્રના વાતાવરણ હવે સૂકું બનશે ભેજમાં ઘટાડો આવશે એવું હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું છે હવે વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે એવું પણ તેમનું કહેવું છે ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ માટે એકસો એકસઠ કરોડની કીટ્સની ખરીદી કરવામાં આવી છે કોરોના માટે જે અલગ અલગ ખર્ચો થયો એમાં આ પણ એક મોટો ખર્ચો સામેલ છે એકસો એકસઠ કરોડની કીટની ખરીદી કરવામાં આવી છે મિત્રો આશા રાખું છું તમામ માહિતી તમને મળી ગઈ હશે વિડીયોને લાઈક કરી આપણા મિત્રો સાથે શેર કરજો અને દરરોજ આ પ્રકારના વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલજો